નમસ્કાર, બુલેટિન માં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રોશની. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી. ભાજપની જન આશીર્વાદ યાત્રા શામળાજી ખાતે પહોંચી. મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં યાત્રા શામળાજી પહોંચી છે. મંત્રી કુબેર ડિંડોરે ભગવાન શામળિયાના દર્શન કર્યા. જન આશીર્વાદ યાત્રામાં અરવલ્લી ભાજપના કાર્યકરો પણ જોડાયા છે. ભાજપાના સંગઠન પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. શામળાજી મંદિરના ટ્રસ્ટીઓએ મંત્રીઓનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. જન આશીર્વાદ યાત્રા ભિલોડા મોડાસા પંથકમાં કરશે ભ્રમણ. તો ભાજપની જન આશીર્વાદ યાત્રા શામળાજી ખાતે પહોંચી છે. મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં યાત્રા શામળાજી પહોંચી. મંત્રી કુબેર ડિંડોરે ભગવાન શામળિયાના દર્શન કર્યા. જન આશીર્વાદ યાત્રામાં અરવલ્લી ભાજપના કાર્યકરો જોડાયા. ભાજપાના સંગઠન પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. શામળાજી મંદિરના ટ્રસ્ટીઓએ મંત્રીઓનું ઉષ્માભેર કર્યું સ્વાગત. જન આશીર્વાદ યાત્રા ભિલોડા મોડાસા પંથકમાં કરશે ભ્રમણ. જન આશીર્વાદ યાત્રા બધા જ અમારા વડીલોને અને દાદાના દર્શન કરીને આ જિલ્લાના પ્રવાસે છું. આવનારા સમયમાં બધા સાથે મળીને આપણી સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં બહુ સારું જ કામ કર્યું છે. એમાં ઉમેરો કરીને જે ખૂટતી કડી હોય એને આગળ વધારવાનું કામ અમારા બધાના જ ભાગે આવ્યું છે. એ આગળ વધારીશું. અને આજે શામળિયા દાદાના દર્શન કરીને, વિષ્ણુ ભગવાનના દર્શન કરીને આજે મેં આશીર્વાદ લીધા છે. ભગવાન અમને એમાં સહયોગ અને સહકાર આપે. અને પ્રજાનો સાથ સહકાર તો છે જ, પણ બધાને છેવાડાના માનવી સુધી અમારો પહોંચવાનો જે પ્રયાસ છે, એ સંગઠનના માધ્યમથી, સંગઠન અને સરકારના માધ્યમથી જે કે નાના મોટા કામો છે એ જનતાની વચ્ચે જઈને અમે કરીશું. અને આમ તો વિકાસના પંથે આપણો ગુજરાત તો છે જ. આપણા મોદી સાહેબે જે યોજનાઓ બનાવી આટલા વર્ષો પછી, જન કલ્યાણની યોજનાઓ જે છે એને આગળ ધપાવીએ. અને અમારી આ જે પાર્ટી છે એ રાષ્ટ્રહિત માટે અને જલકલ્યાણ માટે જલકલ્યાણની વરેલી છે, એટલે અમે એને આગળ ધપાઈશું. અને આજે તમારા બધાના વડીલોના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ લઈને અમે અમારા કામને આગળ ધપાઈશું. ધન્યવાદ. સમાચાર મળી રહ્યા છે વડોદરા સુરત એક્સપ્રેસ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ. 6-8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનોની લાંબી કતાર લાગી. ટ્રાફિક જામનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. પોલીસ દ્વારા જામ દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો વડોદરા સુરત એક્સપ્રેસ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. 6-8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, હજારો વાહનોની લાંબી કતાર લાગી છે. ટ્રાફિક જામનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા જામ દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમાચાર મળી રહ્યા છે કચ્છથી. કચ્છમાં અવિરત વરસાદ અને પવનથી બાગાયત પાકને પડ્યો ફટકો. ભુજ તાલુકાના ગામોમાં ખેતીને થઈ છે નુકસાની. કાલી તલાવડી ગામે વાડીઓમાં પપૈયાના આખા ઝાડ જ નમી ગયા છે. કપાસમાં સડો અને મગફળીમાં પણ નુકસાન થયું છે. જિલ્લા માટે આશીર્વાદરૂપ મેઘરાજા હવે કહેર બનીને વર્તી રહ્યા હોય તેવો તાલ સર્જાયો છે.
ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાન સહાયની માંગણી પણ કરી છે. તો કચ્છમાં અવિરત વરસાદ અને પવનથી બાગાયત પાકને પડ્યો છે ફટકો. ભુજ તાલુકાના ગામોમાં ખેતીને થયું છે નુકસાની. કાળી તલાવડી ગામે વાડીઓમાં પપૈયાના આખા ઝાડ જ નમી ગયા. કપાસમાં સડો અને મગફળીમાં પણ નુકસાન થયું છે. જિલ્લા માટે આશીર્વાદરૂપ મેઘરાજા હવે કહેર બનીને વર્તી રહ્યા છે. ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાનની સહાયની માંગણી કરી છે. સાબરકાંઠા સાબર ડેરીની આસપાસના 2 કિલોમીટર વિસ્તારને નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. સાબર ડેરીની વાઇટલ ઇન્સ્ટોલેશનનો સી કેટેગરીમાં સમાવેશ થતો હોવાથી વહીવટીતંત્રએ નો ડ્રોન ઝોન જાહેર કર્યો. ઉત્તર ભારતમાં બનેલા ડ્રોન અટેકના બનાવોને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મગફળી તો ઠીક, પણ ઘાસચારો પણ હાલ તો પશુઓને ખાવા લાયક નથી રહ્યો, જેને લઈને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે ખેડૂતો વરસાદ ક્યારે બંધ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતો મેઘરાજાને વરસાદ બંધ કરવા માટે કરઘરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની હાલની સ્થિતિ તો દયનીય ભાખી રહી છે અને જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર છે, તો આ ઉપરાંત કપાસ, કઠોળ હોય કે શાકભાજીના પાકોનું પણ વાવેતર કર્યું છે, પરંતુ વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદને લઈને ખેડૂતોનો પાક પાણી પાણી થઈ ગયો છે. વાત કરીએ મગફળીની, તો મગફળીના દાણા અને મગફળી પલળી જવાથી કાળી પડી ગઈ છે અને જેમાં ભારે નુકસાન થયું છે. તો તેનો ઘાસચારો પણ બગડી ગયો છે, જેનાથી પશુઓ પણ ખાઈ શકે તેમ નથી. તો માર્કેટમાં વેચવા જતાં પણ યોગ્ય ભાવ મળી શકે તેમ નથી, જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનું આ વર્ષ તો જાણે કે ભારે લાગી રહ્યું છે. જે પણ પાકની ખેતી કરી તે તમામ પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે અને પાછોતરા વરસાદે તો જાણે કહેર રૂપી વરસ્યો છે, જેમાં મગફળીમાં મોટા પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે. જો હજુ પણ વરસાદ વરસશે તો બચેલા પાકને પણ ભારે નુકસાન થાય તેમાં નવાઈ નથી. સાવલીના કરજિયા પસવા ગામ પાસેથી મીની નદીના પ્રવાહમાં મામાને ત્યાં રહેતો 17 વર્ષીય કિશોર ગામ પાસેથી પસાર થતી મીની નદીમાં પાણી જોવા મિત્રો સાથે આવ્યો હતો. તે પૈકી કરણસિંહનો પગ લપસી જતા નદીના પ્રવાહમાં તણાયો. ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી, પણ ન મળી આવતા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. તેઓએ ઘટના સ્થળે આવી શોધવાની કાર્યગીરી આરંભી હતી, પરંતુ અંધારું થતાં શોધખોળ મુલતવી રાખી અને પરત ફર્યા હતા. સવારે નદીના પ્રવાહમાં તણાયેલ કિશોરની વધુ શોધખોળ હાથ ધરાઈ હતી. પસવા ગ્રામજનોએ સવારે ફરી પસવા ગામની મીની નદીમાં ગઈકાલે બપોરે મિત્રો સાથે પાણીનું વહેણ જોવા આવેલા કિશોરનો પગ લપસી પડતા તણાયેલ કરણસિંહ પરમારની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો. સાવલીના સરકારી દવાખાને પીએમ અર્થે લવાયો છે. સાવલી પોલીસે અકસ્માતે મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નવયુગ વિદ્યાલય જંબુસરમાં તાલુકાના બાળકોને ઉત્તમ શિક્ષણ સાથે શિસ્ત અને સંસ્કારિતાના પાઠ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી નામના પામેલી સંસ્થા તાલુકા પંચાયતનું ભાડાનું મકાન છે અને આ નિયમિત ભાડું ભરતી સંસ્થા હોવા છતાં તાલુકા પંચાયતના સહકારના અભાવે શાળાના બાળકોને વિવિધ રૂપે હાલાકી ભોગવવી પડે છે. નવયુગ વિદ્યાલયના પત્રા જર્જરિત હાલતમાં અગાઉ 6 વર્ષ પહેલા હતા, જે શાળાના પ્રમુખ અને લોકભાગીદારીથી 6.5 લાખ રૂપિયાની માતબર રકમથી નવા પત્રા બેસાડવામાં આવેલા હતા, જે મીઠાની ટ્રકોની અવરજવરના કારણે જર્જરિત થયેલ છે. તો હાલમાં તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી અંજુબેન અજીતસિંહજીએ સિંધાએ નવા પત્રા મંજૂર કરાવી બેસાડી આપવા શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા ભલામણ કરવામાં આવી છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કર્મચારી વર્ગમાં ખંડ 6 ની ચૂંટણીમાં સંઘના માન્ય ઉમેદવાર મધ્ય ગુજરાતના ભાજપના અગ્રણી એવા શિક્ષક આલમમાં સર્વ શિક્ષકોના પ્રિય એવા છોટાઉદેપુર તાલુકાના ગેટવાંટના મુકેશભાઈ જશવંતભાઈ પટેલે તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં 6812 મતોની લીડથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે, જેથી પ્રતિસ્પર્ધી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે. તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંઘના ઉમેદવારોને માત્ર 2050 મત મળ્યા હતા અને તેઓનો કારમો પરાજય થયો છે. આમ માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં ભાજપના આગેવાન અને સહકારી ક્ષેત્રના અગ્રણી મુકેશભાઈ જશવંતભાઈ પટેલે ભવ્ય વિજય પ્રાપ્ત કરતા શિક્ષક આલમ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં આનંદની લાગણી છવાઈ છે.
તમામ બેઠક ઉપર માન્ય સંઘ દ્વારા બનેલી સંકલન સમિતિ દ્વારા જાહેર થયેલા તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. મળતા ઝડપભેર ઉકેલ આવશે. છોટાઉદેપુર જિલ્લાના ઉત્તર માધ્યમિક શિક્ષણ વિભાગમાંથી ઝળહળતા સફળતા મેળવી જવલંત વિજય મેળવનાર મુકેશભાઈ જે પટેલનો ભવ્ય વિજય થતાં જિલ્લાના શિક્ષણ આલમમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે અને જિલ્લાનું શિક્ષણ આલમ એવી અપેક્ષા સેવી રહ્યું છે કે હવે માધ્યમિક શિક્ષણ બોર્ડને લગતા પ્રશ્નો એ પ્રતિનિધિ સ્વરૂપે રજૂ કરી ઝડપભેર ઉકેલ લાવશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીની મતગણતરી ગઈકાલે ગાંધીનગર મુકામે યોજાઈ, જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી અમારા છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા એવા ઉચ્ચતર વિભાગમાંથી માન્ય મુકેશભાઈ પટેલ 8000 જેટલા મતોથી જંગી બહુમતીથી વિજેતા થયેલ છે અને છોટાઉદેપુર જિલ્લો એમના માટે ગર્વની લાગણી અનુભવે છે. લોકોમાં ખૂબ ઉત્સાહ છે કે જતે દિવસે શિક્ષણના હિતમાં તેઓ કામ કરશે અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પ્રયત્ન કરશે. છોટાઉદેપુર જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે બોર્ડમાં, એ બાબતે છોટાઉદેપુર સમગ્ર જિલ્લો અને તમામ શિક્ષણના સંઘો એમના માટે માન અને ગૌરવની લાગણી અનુભવે છે. આચાર્ય પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા આચાર્ય સંઘ હિતેશ ચૌહાણ, છોટાઉદેપુર. આમોદમાં વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે. નીચાણવાળા રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભરૂચ જિલ્લામાં આમોદમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં સૌથી ખરાબ હાલત નીચાણવાળા વિસ્તાર તેમજ ઢાઢર નદીને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં વધુ અસર જોવા મળી રહી છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ તેમજ ખેતરો અને નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા જોવા મળી રહ્યા છે. આમોદ પુરશા રોડ પર સ્થિતિ આઈટીઆઈમાં ત્રીજા તબક્કાની એડમિશન પ્રક્રિયા આજરોજ મોકૂફ રાખવાની ફરજ પડી છે. આમોદ પુરશા રોડ પર આવેલ આઈટીઆઈમાં જવાનો એકમાત્ર મેઇન રોડ મેલડીનગર પાસેથી શરૂઆતથી જ કમરસમા પાણી ભરાઈ જતા તાલીમાર્થીઓ અટવાયા હતા. તારીખ 29 અને 30 સપ્ટેમ્બરે ત્રીજા તબક્કાની એડમિશન પ્રક્રિયા 2 દિવસ માટે છે, પણ એકમાત્ર આઈટીઆઈ જવાના મેઇન રોડ પર કુદરતી વરસાદી પાણી તેમજ ઢાઢર નદીનું પાણી આવી જતા રસ્તાઓ તેમજ આઈટીઆઈની આસપાસનું અંદાજિત 4-5 ફૂટ પાણી ચારેકોર ફરી વળતા એડમિશન પ્રક્રિયા મોકૂફ રાખવાની ફરજ પડી છે અને તમામ તાલીમાર્થીઓના ટેલિફોનિક સંપર્ક કરી વરસાદને લઈને ના આવવા માટે કહેવામાં આવ્યું છે અને તારીખ 30 સપ્ટેમ્બર એટલે આજ રોજ તમામ તાલીમાર્થીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને તાલુકાના સરભાણ ગામે આઈટીઆઈ સ્તરે ત્રીજા તબક્કાનું એડમિશન પ્રક્રિયા ચાલુ રહેશે તે સંદર્ભે જાણ કરવામાં આવી છે. આ સિવાય ભારે વરસાદથી લઈને આમોદ નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યો મોટા તળાવમાં પાણીનો ભરાવો થતાં તાત્કાલિક રેતીથી થેલી ભરી પાર બનાવવાની કામગીરી તેમજ મારું વાસ વિસ્તારમાં પાણી ભરાતા પાણીના નિકાલની કામગીરી તેમજ આમલીપુરા વિસ્તારમાં ભૂઓ પડતા ભૂઓ માટીથી પૂરવાની વગેરે કામગીરી કરવાની ફરજ ચાલુ વરસાદે ભારે જહેમત ઉઠાવી હતી. જંબુસર તાલુકાના કાવી ગામે સતત વરસી રહેલા વરસાદના પગલે નાના મોટા ખેડૂતોના તૈયાર પાકમાં ભારેથી અતિભારે નુકસાન થયું છે. છેલ્લા 2 દિવસથી જંબુસર તાલુકાના કાવી ગામે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવનના સુસવાટા સાથે મેઘરાજા તુફાની અંદાજમાં મન મૂકીને બેટિંગ કરી રહ્યા છે, જેના પગલે રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રોડ રસ્તાઓ અને કપાસ તુવેરના ખેતરો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો દ્વારા તૈયાર કરેલ પાક કપાસ અને તુવેર સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે, જેના પગલે હવે વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. અવિરત વરસાદના પગલે તૈયાર પાકમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.